સ્વાગત છે અને હું છું ચાર મિત્ર નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. સચિનના પાલી ગામ ખાતે આવેલ બે જવલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તો ચોરી કરવા ઘૂસેલા તસ્કરો સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા છે. સચિનના પાલી ગામમાં તસ્કરોએ સોના ચાંદીની બે દુકાનના તાળા તોડી દાગીના ચોરી ગયા હતા. જ્વેલર્સની દુકાનમાં દાગીના રિપેરિંગનું કામ થતું હતું. ગોરી જ્વેલર્સમાંથી અજાણ્યા ચોરો રોકડ રૂપિયા 2000 અને 500 ગ્રામ ચાંદી લઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. જ્યારે વૈષ્ણવી પાયલ જ્વેલર્સમાંથી 3000 રોકડા અને 6 જોડી ઝાંઝર ચોરાયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તો ગૌરી જ્વેલર્સના માલિકે જણાવ્યું હતું કે તેઓ સવારે શોપ પર આવ્યા ત્યારે શટરને ધારદાર હથિયારથી વચ્ચેથી ઊંચું કરેલ હોવાનું જોવા મળ્યું હતું. ચોરીની આશંકા જતાં ચોપમાં જોયું તો દાગીના અને રોકડ ન હતા. વધુમાં જ્વેલર્સની ચોપમાંથી ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે, જે જાણભેદું હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે હાલ તો પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે હાલ તો અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. તો રાજકોટથી બગસરા તરફ આવી રહેલી મિની બસ પલટી જતા એક મહિલાનું મોત થયું છે, જેને કારણે સમગ્ર વિસ્તારમાં રેરાટી વ્યાપી ગઈ હતી. અમરેલી જિલ્લાના બગસરાની મહિલાનું ગોંડલના દેરજી કુંભાજી ગામની આગળ આવેલા ધરાડા ગામના પાટિયા પાસે મિની બસ પલટી મારી જતાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે 6 મુસાફરો ઘાયલ થતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયેલ છે. ત્યારે હાલ વધુ જાણવા મળ્યા મુજબ ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી પાસે આવેલા ધરાડા ગામના પાટિયા પાસે સાંજના 5 વાગે રાજકોટથી બગસરા તરફ જઈ રહેલ મિની બસ GJ02VV2082 પલટી મારી જતાં 6 જેટલા મુસાફરો ઘાયલ થવા પામ્યા હતા. મંજુલાબેન જીવનભાઈ ડોડિયા ઉંમર વર્ષ 62 રહે બગસરાનું મોત નિપજ્યું હતું. જ્યારે હંસાબેન વિનુભાઈ સોલંકી ઉંમર વર્ષ 45 રહે સાંજડી યાડી, વીણાબેન વિનુભાઈ સિદ્ધપુરા રાજકોટ કોઠારિયા રોડ સહિતના મુસાફરો ઘાયલ થતા 108 એમ્બ્યુલન્સની મદદથી ગોંડલ સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બસનો ક્લીનર બસની વચ્ચે ફસાઈ ગયો હતો, જેને બસના પતરા તોડી JCBની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે રોડ પર મુસાફરોની ચીચિયારી બોલી જવા પામી હતી. ત્યારે હાલ મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયેલ હોવાનું જાણવા મળેલ છે. પ્રતાપવાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ અમરેલી. સલામતપુરા પોલીસ મદદની હદમાં આવેલ રિંગ રોડ પરની ICICI બેંક અને ઓરિએન્ટલ બેંકના ખાતેદારોના એકાઉન્ટમાંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર થયો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. સલામતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કુંભાર ખાતે આવેલા વૃંદાવન રો હાઉસમાં રહેતા અતુલ માળીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રિંગ રોડ ખાતે આવેલ રાઠી પેલેસ સામે રઘુનંદન માર્કેટની ICICI બેંકમાં એકાઉન્ટ ધરાવે છે અને તેમના એકાઉન્ટને અજાણ્યાએ હેક કરી તેના થકી ઓનલાઈન ભીમ UPI એપ્લિકેશન થકી 20,000 ડેબિટ કરી ઠગાઈ આચરી હતી. જ્યારે બીજા બનાવમાં જહાંગીરપુરા ખાતે સુલેખન રેસિડન્સીમાં રહેતા જેનીશ પંચાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રિંગ રોડ ખાતે આવેલ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ઓરિએન્ટલ બેંકમાં એકાઉન્ટ ધરાવે છે અને તેમના એકાઉન્ટને અજાણે હેક કરી તેના થકી એકાઉન્ટમાંથી 34,000 રૂપિયા ઉપાડી લઈ ઠગાઈ આચરી હતી. હાલ તો સલામતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. તો PCB અને SOG પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રાંદેરમાં અપાર્ટમેન્ટ અને કારમાંથી વિદેશી દારૂનો જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. રાંદેરના ઝઘડિયા ચોકડી ઓલિમ્પિયા અપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી બે કારમાં ચોરખાના બનાવી દારૂ છુપાવીને લયા હોવાની બાતમી સાંભળતા PCB અને SOG ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો, જેમાં સેવરોલેટ અને વિગનાર કાર પાર્ક કરી હતી. પોલીસે કાર તપાસતા કારના ઉપરના ભાગે ચોરખાના મળ્યા હતા. એ સાથે જ પોલીસે કાર માલિક હેમંત ઈશ્વર વાણનને ત્યાં દરોડા પાડ્યા હતા. તેના ફ્લેટમાંથી કુલ 45,940 કિંમતની 201 બોટલ મળી હતી. પોલીસે કાર અને દારૂનો જથ્થો મળી લાખોની મજા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. સુરતમાં તસ્કરો હવે બેફામ બની રહ્યા છે. જાહેર માર્ગો પર પાર્ક વાહનોને નિશાન બનાવી ચોરી કરી રહ્યા છે. ત્યારે આજે ફરી આવો કિસ્સો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં જાહેર માર્ગ પર પાર્ક કારને નિશાન બનાવી તસ્કરોએ લાખોની મજાને ચોરી કરી ગયા છે. સુરત શહેર જાણે હવે અસામાજિક તત્વોના હાથમાં હોય તેમ લાગે છે. રોજે રોજ ચોરી, ઘરફોડ ચોરી અને ચેઇન મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે. પરંતુ પોલીસ સબસલામતીની બૂમરાણ કરી રહી છે, પરંતુ તેના વિપરીત પાસા હાલ શહેરમાં દેખાઈ રહ્યા છે. પોલીસ એક તરફ ક્રાઇમ ગ્રાફ ઓછો બતાવવા માટે ફરિયાદોની ફરિયાદ લેતી નથી
અને માત્ર અરજી લઈ તપાસ કરે છે ત્યારે તસ્કરો પણ બેફામ થઈ ગયા છે। ત્યારે દિન દહાડે ચોરીઓનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં કાપોદ્રા હીરાબાગ સર્કલ આગળ આવેલ જાગૃતિ ટાયર્સ નામની દુકાન પાસે વેપારી મોટા વરાછા ખાતે રહેતા ચંદુ બરવાડિયાએ પોતાની કાર પાર્ક કરી હતી, જે કારમાં રોકડા 4 લાખ રૂપિયા ભરેલી બેગ હતી। તે તસ્કરોની નજરે આવી જતા તસ્કરોએ ધારદાર વસ્તુથી કારનો કાચ તોડી રોકલ મૂકેલ વેપારીની બેગની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। હાલ તો બનાવ અંગે કાપોદ્રા પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળે પહોંચીને ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે, પરંતુ આવી ફરિયાદ લીધા બાદ પોલીસ માત્ર તપાસનું નાટક કરે છે। પરંતુ તટસ્થ તપાસ કરી આરોપીઓનું સીસીટીવીની મદદથી પગેરું શોધી કાઢે અને આવા રીઢાઓ સામે કડક પગલાં લે તો જ ગુનાઓ ઓછા થશે। વિધુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત। બીઈંગ ઇફેક્ટિવ બે એક્સ્ટ્રાઓર્ડિનરી વિષય પર ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે બીઈંગ ઇફેક્ટિવ બી એક્સ્ટ્રાઓર્ડિનરી વિષય પર યોજાયેલ સેમિનારમાં કેનેડાની મેરિટ ઇન્ટરનેશનલના ડિરેક્ટર અમીન વિરાણી દ્વારા અસરકારક જનજાગૃતિ અંગે વક્તા અપાયું હતું। સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે યોજાયેલા બીઈંગ ઇફેક્ટિવ બી એક્સ્ટ્રાઓર્ડિનરી વિષય પરના સેમિનારમાં મોટી સંખ્યામાં ચેમ્બર્સના સભ્યો હાજર રહ્યા હતા। મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત। તો અણુવ્રત દ્વાર પાસે આવેલા દેવરાજ જસેન્દ્રસિંહ સામે અને ભીમરાણ ધીરજ સંત પાસે પસાર થતા બે રાહદારીઓના મોંઘાદાટ મોબાઈલ ઝૂંટવી બાઇકરો ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। સુરતમાં ચાલુ ગાડીએ મોબાઈલ અને ચેઇન સ્નેચિંગના ગુના વધી રહ્યા છે, ત્યારે ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલા અલથાણ ચોકીમાં એક સાથે બે બી મોબાઈલ ચીલ ઝડપના ગુના નોંધાયા છે, જેમાં સિટી લાઇટ ખાતે આવેલા યુપી નગરમાં રહેતા શિવાનંદ તિવારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ અણુવ્રત દ્વાર પાસે આવેલા દેવરાજ રેસિડેન્સી સામેથી પસાર થતા હતા, ત્યારે એક મોટરસાયકલ પર આવેલા બે રીઢાઓ તેઓના હાથમાંથી મોંઘો દાટ મોબાઈલ ઝૂંટવીને ભાગી છૂટ્યા હતા। જ્યારે અલથાણ ભીમરાણ ખાતે આવેલા શિવ રેસિડેન્સીમાં રહેતી શ્રદ્ધાબેન જૈને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ભીમરાણ રોડ પર આવેલા ધીરજ સન્સ પાસેથી પસાર થતા હતા, ત્યારે એક મોટરસાયકલ પર આવેલા બે રીઢાઓએ તેના હાથમાંથી મોંઘો દાટ મોબાઈલ ઝૂંટવીને ભાગી છૂટ્યા હતા। હાલ તો ખટોદરા પોલીસે બંને મોબાઈલ સ્નેચિંગની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે। મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત। તો હાલના બુલેટિનમાં બસ આટલું જ, વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।